नर्मदा नदीए भरूच जिल्लामां कहर मचाव्यो छे। गोल्डन ब्रिजथी नर्मदा नदी 39 फूटे वही रही छे। नर्मदा नदी सतत भयनी सपाटी उपरथी वही रही छे। दरियामां भरती होवाथी पाणीनी सपाटीमां वधारो। भरूच शहर आखू जे छे तेना रस्ताओ जे छे ते नदीमां फेरवाई गया छे। गांधी बजार, दांडिया बजार, डभुइयावाड आ समग्र विस्तारो जे छे ते पाणीमां गरकाव जोवा मळी रह्या छे। पूर्जा विस्तार, कटोपुर विस्तारमां पण पाणी भराई गया। दुकानों में पानी फरी वर्ता भयंकर नुकसान की स्थिति जोवा मळी रही छे। अंकलेश्वर में लोग ज्या रहे छे ते सोसायटीओ में पण पानी भराई गया। तो भरूच में वरसाद ने लेने शुं छे स्थिति, लोग केवी परेशानी नो सामनो करी रह्या छे, वधु माहिती साथे वसीम मलिक जोड़े गया छे। वसीम, जणावशो केवी परिस्थिति? बिल्कुल अंकित, हालनी परिस्थितिनो चितार आपी दईए। अत्यारे नर्मदा नदी जे छे ए 38 फूटे वही रही छे, एटले के कही शकाय के 42 फूटथी हवे 38 फूट सुधीनी सपाटी थई गई छे। एटले के स्वाभाविक वात छे के जळस्तर हवे नीचू आवी रह्यु छे, परंतु भरूच अने अंकलेश्वरना जे नीचाणवाळा विस्तारो छे हजु पण पाणीमां गरकाव छे। भरूचनी वात करीए, कतोपुर बजारनी वात करीए, दांडिया बજારની વાત કરીએ, સરફુદ્દીન ગામ જે છે અંકલેશ્વર તેની વાત કરીએ, કાશિયા ગામની વાત કરીએ, તો ભરૂચ અને અંકલેશ્વર થઈને નીચાણવાળા વિસ્તારના ગામો અને નીચાણવાળા વિસ્તાર શહેરમાં જ્યાં જ્યાં આવ્યા છે એ તમામ જગ્યાએ પાણી ભરાયા છે। ભરૂચની વાત કરીએ તો દાંડિયા બજાર અને ગાંધી બજાર વિસ્તારની અંદર હાલ નગરસેવકો દ્વારા, ફાયર ટીમ દ્વારા, ભરૂચ પોલીસ દ્વારા ફૂડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ સામાજિક સંસ્થાઓ અંકિત અહીંયા લાગી ગઈ છે કામમાં, ફૂડ આપી રહી છે, પાણી આપી રહી છે, દૂધ આપી રહી છે। તો લગભગ રેસ્ક્યુની વાત કરી લઈએ અત્યાર સુધીમાં તો લગભગ 62 જેટલા લોકોને NDRF, SDRF અને સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। 6500થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। જ્યાં જ્યાં એમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં સરકાર અને તંત્ર દ્વારા તેમને ફૂડની પણ વ્યવસ્થા અત્યારે હાલ કરવામાં આવી રહી છે। પરંતુ ચોક્કસપણે અંકિત, હજુ ભરૂચ શહેરનો મોટા ભાગનો જે વિસ્તાર છે નીચાણવાળો, હજી પણ પાણીમાં છે। જે પણ જળસ્તર ઘટી રહ્યા છે, જળસ્તર જો ઘટે તો પણ હજુ 24 કલાક સુધી અડધું પાણી પણ ના ઉતરે એવી સંભાવનાઓ અત્યારે છે। એટલે જળસ્તર ઉતરે તો રોગચાળાની પણ સમસ્યાઓ સર્જાય એવી પણ દહેશત અહીંયા અત્યારે છે। પરંતુ હાલ તો ભરૂચ શહેર જે છે નદી કાંઠાના જે વિસ્તાર છે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અંકિત। આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આકાશી દ્રશ્યો જ્યાં આપ જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ જે છે ખૂબ જ વિકટ અહીંના સ્થાનિકોની જોવા મળી રહી છે। જોકે જળસ્તર જે છે તે હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે, એટલે પરિસ્થિતિમાંથી થોડી રાહત, આ ગંભીર પરિસ્થિતિમાંથી રાહત ચોક્કસપણે સ્થાનિકોને મળી શકે છે। પરંતુ હાલના સમયે આખે આખા વિસ્તારો બેટમાં ફેરવાયા છે, જનજીવન અસ્ત વ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે। જે સામાન્ય જે જીવન જરૂરી વસ્તુઓ છે તે મેળવવામાં પણ લોકોને ફાંફા પડી રહ્યા છે, અને જે નીચાણવાળા વિસ્તારો જે છે જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે। શેલ્ટર હોમ કેટલાક તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં જે રેસ્ક્યુ કરાયેલા લોકો છે તેમને રાખવામાં આવી રહ્યા છે। બીજી તરફ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, એક તરફ રાષ્ટ્રીય બેંકો જે છે તેમાં પણ પાણી ઘૂસેલા જોવા મળ્યા, એટીએમમાં પાણી ઘૂસેલા જોવા મળ્યા છે, લોકો ધાબા પર રહેવા મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ જે વાહનો પડ્યા હોય, આખે આખા વાહનો ડૂબી જાય તેટલું પાણી અહીંયા ભરાયેલું જોવા મળી રહ્યું છે, ગાડીની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે, એટલે મોટી નુકસાનીની સ્થિતિ અહીં અત્યારે ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં જોવા મળી રહી છે। એક તરફ ગોલ્ડન બ્રિજથી નર્મદા નદીની જે સપાટી છે તે હવે 38 ફૂટ થઈ છે, જે છેલ્લા કેટલાક કલાકો પહેલાં 41 ફૂટ સુધી હતી, એટલે ધીરે ધીરે જે પાણીનું સ્તર છે તે ઘટી રહ્યું છે, જે એક રાહતની વાત ચોક્કસપણે છે। પરંતુ જ્યાં સુધી પૂરેપૂરું લેવલ યોગ્ય સપાટીએ નહીં આવી જાય ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિનો સામનો અહીંના સ્થાનિકોને કરવો પડશે, અને પાણી ઓસર્યા બાદ પણ રોગચાળો અને નુકસાની તમામ લોકોની રાહ જોઈને બેઠું છે। પરંતુ આ સ્થિતિ, આખે આખા વિસ્તારો બેટમાં ફેરવાયેલા, પરિસ્થિતિ ખૂબ જ વિકટ, લોકો જીવે તો જીવે કઈ રીતે આ પરિસ્થિતિમાં તે સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે। એક તરફ ગોલ્ડન બ્રિજની તસવીરો, બીજી તરફ આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ અત્યારે આ વિસ્તારમાં જોવા મળી રહી છે। લોકો ધાબા પર રહેવા માટે મજબૂર બન્યા છે, લોકોના ઘર વખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, અને આ પરિસ્થિતિમાંથી જે તંત્ર છે તે તેમને બહાર કાઢે તેવી માંગ તમામ લોકો કરી રહ્યા છે। પરંતુ શેલ્ટર હોમ પણ ખૂટી પડે તેવી પરિસ્થિતિનો સામનો અહીંયા આ વિસ્તારો કરી રહ્યા છે, કારણ કે લોકોના ઘરો જે છે તે ડૂબમાં આખા જતા રહ્યા છે। તસવીરોમાં આપ જોઈ રહ્યા છો, એક એક માળ સુધી, કેટલાક વિસ્તારમાં એવું થયું છે કે એક એક માળ સુધી પાણી જે છે તે ભરાયેલા છે, અને લોકો ધાબા પર રહેવા માટે મજબૂર બન્યા છે।
જે 18 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું તેને લઈને આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને લગભગ 4 થી 5 દિવસ સુધી લોકોનું રહેવાનું દુશ્વર થઈ જશે તેવું ચોક્કસપણે હાલના સમયે પણ લાગી રહ્યું છે કારણ કે આ પાણી ક્યારે ઓસરશે તેની કોઈને ખબર નથી અને ઓસર્યા બાદ પણ રોગચાળો જે છે તે તમામની રાહ જોતા હશે આ ઉપરાંત ગરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને તંત્ર બને તેટલી મદદ તમામ લોકોને કરી રહ્યું છે રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે શેલ્ટર હોમમાં લોકોને જગ્યા અપાઈ રહી છે અને લોકોને પણ સુરક્ષિત સ્થળે જવા માટેની અપીલ કરાઈ છે।